નમસ્કાર બાળ દોસ્તો આજે આપણે અપૂર્ણાંકોનો ભાગાકાર શીખીએ એના પહેલા આપણે સંખ્યાઓનો વ્યસ્ત અપૂર્ણાંક સંખ્યાનો વ્યસ્ત કેવી રીતે કરી શકાય તે શીખીશું અપૂર્ણાંક સંખ્યા જે છે એની અંદર આપણે છેદ અને અંશ બરાબર આ બંને જોઈ શકીએ છીએ તો જ્યારે આપણે અપૂર્ણાંકોના અંશ અને છેદની અદલા બદલી કરીએ તો જે સંખ્યા આપણને મળે એને અપૂર્ણાંકનો વ્યસ્ત કહેવાય જેમ કે સંખ્યા છે એકના છેદમાં બે હવે આ સંખ્યામાં આપણે અંશ એટલે કે એક અને છેદ એટલે કે બે એની અદલા બદલી કરીએ તો આપણને મળશે બેના છેદમાં એક એટલે કે એકના છેદમાં બે નો વ્યસ્ત બેના છેદમાં એક થાય સમજાયું ચાલો હવે આપણે પ્રયત્ન કરીએ આપણે

છેદમાં છેદમાં ખૂબ સરસ હજી એક સંખ્યા જોઈએ છેદમાં સાત વ્યસ્ત શું થાય છે સાતના છેદમાં નવ એકદમ સાચો જવાબ છે હવે આપણે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો શું થાય તે જોઈએ આપણે અત્યારે જે વ્યસ્ત સંખ્યાઓ જોઈ એનો આપણે ગુણાકાર કરીએ બરાબર નવ ના છેદ માં સાત ગુણ્યા સાત ના છેદમાં નવ ચાલો હવે તમારા માંથી મને કોણ કહેશે માટે આ વસ્તુ શક્ય છે શૂન્યનો વ્યસ્ત કરીએ એનો ગુણાકાર કરીશું તો આપણને જવાબમાં એક મળશે પલકબેન બેન નહીં મળે તો શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા અને એના વ્યસ્તનો જ્યારે તમે ગુણાકાર કરો ત્યારે તમને હંમેશા જવાબમાં એક મળે તેથી અહીંયા આપણે વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા કઈ રીતે લખીશું તો જે બે શૂન્યતર સંખ્યાનો ગુણાકાર એક મળે તે બે સંખ્યાને એકબીજાનો વ્યસ્ત કહેવાય બધાને સમજાઈ ગયું હવે આપણે બીજી વ્યસ્ત સંખ્યાઓ જોઈએ અને એના ગુણધર્મો વિશે જાણીએ પેલી સંખ્યા છે ત્રણના છેદમાં સાત હવે આપણે બધા શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાઓને આપણે શુદ્ધ અશુદ્ધ અને પૂર્ણ સંખ્યામાં વર્ગીકૃત પણ કરીશું સંખ્યા છે બરાબર સાચો જવાબ છે શુદ્ધ અપૂર્ણાંક એનો વ્યસ્ત શું થશે વિપુલભાઈ સાત તથ્ય સાત તૃત્યાંશ સાચો જવાબ છે અચ્છા સાત તૃતીયાંશ છે એ કેવી સંખ્યા છે શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક કે પૂર્ણ સંખ્યા કૃપાલીબેન બેન અશુદ્ધ અપૂર્ણાંક સાચો જવાબ છે હવે આપણે આ કોષ્ટક પરથી કેટલાક પ્રશ્નોના જવાબ મેળવીએ ચાલો આપણે એક પ્રશ્ન જોઈએ કે આપણે જ્યારે શુદ્ધ અપૂર્ણાંકનો વ્યસ્ત કરીએ છીએ તો આપણને દરેક વખતે શુદ્ધ અપૂર્ણાંક જ મળે છે નિકિતાબેન એનો જવાબ શુદ્ધ અને અશુદ્ધ અને પૂર્ણ સંખ્યા પણ મળી શકે સરસ શુદ્ધ અપૂર્ણાંકનો વ્યસ્ત કરીએ તો આપણને શુદ્ધ અપૂર્ણાંક ન મળે કાં તો આપણને અશુદ્ધ અપૂર્ણાંક મળે અથવા તો પૂર્ણ સંખ્યા મળે તેથી આપણે કહી શકીએ કે શુદ્ધ અપૂર્ણાંકનો જ્યારે આપણે વ્યસ્ત કરીએ તો આપણને અશુદ્ધ અપૂર્ણાંક અથવા તો પૂર્ણ સંખ્યા મળે હવે આપણે અપૂર્ણાંકોનો ભાગાકાર શીખીશું તો અપૂર્ણાંકોનો ભાગાકાર કરવા માટે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ રિયાબેન છે એની પાસે છ સેન્ટીમીટર લાંબી એક પટ્ટી છે હવે એને પટ્ટીને એ બે બે સેન્ટીમીટર ના માપની નાની પટ્ટીઓમાં વિભાજીત કરવા માંગે છે તો કેટલી પટ્ટીઓ મળશે ભૂમિકાબેન ત્રણ પટ્ટીઓ હવે આપણને કેવી રીતે ખબર પડી કે છ સેન્ટીમીટર લંબાઈની પટ્ટીઓને આપણે જો બે સેન્ટીમીટર નાની પટ્ટીઓમાં વિભાજીત કરીએ તો ત્રણ પટ્ટી મળે કઈ ગાણી પ્રક્રિયા દ્વારા આપણને સમજ પડી કિંજલ ભાગાકાર ખૂબ સરસ એટલે કે છ ભાગ્યા બે બરાબર ત્રણ એટલે આપણને ખબર પડી કે ત્રણ પટ્ટીઓ મળશે હવે રિયાબેનને બે સેન્ટીમીટરના માપની નહીં પણ ત્રણ દ્વતીયાંશ માપની પટ્ટીઓ કાપવી છે તો હવે તેમને કેટલી પટ્ટીઓ મળી હશે એનો જવાબ મેળવવા માટે આપણે શું કરવું પડે ઇન્દાબેન ભાગાકાર તો અહીંયા તો આપણે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર અપૂર્ણાંક સાથે કરવાનો થયો તો આ ભાગાકાર આપણે કેવી રીતે કરી શકીએ એ સમજવા માટે આપણે પ્રવૃત્તિ કરીશું અને એના દ્વારા આપણે પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંક સંખ્યા વડે કેવી રીતે ભાગી શકાય તે શીખીશું તો આપણે રામાનુજમ ગ્રુપના બાળમિત્રોને પૂછીએ કે દરેક બાળકોએ પોતાના આકારોને વિભાજીત કર્યા છે તો એક આખા માપને જ્યારે તમે એક દ્વિતીયાંશ ભાગમાં વિભાજીત કર્યા તો તમને કુલ કેટલા ભાગ મળ્યા છે જીગરભાઈ બે તો આપણે જોઈ શકીએ છીએ કે વિવિધ આકારોને એક દ્વિત્યાવંશ માપમાં જ્યારે વિભાજીત કર્યા તો આપણને બે ભાગ મળે છે તેથી એક ભાગ્યા એક દ્વિતીયાંશ તો આપણને બે ભાગ મળે છે કે જો એક આખો આકાર હોય અહીં આપણે કૃપાલીબેનનો આપણે ભાગ જોઈએ તો એક આખા ભાગને જ્યારે તમે એક દ્વિતીયાંશમાં વિભાજિત કર્યા તો તમને બે ભાગ મળ્યા એક ભાગ્યા એક દ્વિતીયાંશ આપણે કરીએ છીએ તો બે મળે છે એનો અર્થ એ થાય છે કે જ્યારે તમને બે અડધા ભાગને ભેગા કરશો તો તમને એક આખો ભાગ મળશે તો જ્યારે આપણે પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંક દ્વારા ભાગાકાર કરીએ અથવા તો એનો તમે એના વ્યસ્ત સંખ્યા સાથે ગુણાકાર કરો તો તમને એક સરખો જવાબ મળે છે તો આપણે એક ભાગ્યા એક દ્વિતિયાંશના બદલે એક ગુણ્યા બે પણ લઈ શકીએ કારણ કે એક દ્વિત્યાંશનો વ્યસ્ત બે થાય છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક ભાગ્યા એક દ્વિતિયાંશના બદલે આપણે એક દ્વિત્યાંશના વ્યસ્ત વડે ગુણાકાર કર્યો તો પણ આપણને બે જવાબ મળે છે જો આપણે એક ભાગ્યા એક તૃતીયાંશ કરીએ અથવા તો આપણે એકનો ગુણાકાર એક તૃતીયાંશના વ્યસ્ત એટલે કે ત્રણ વડે કરીએ તો આપણને ત્રણ જવાબ મળે છે અને એક ભાગ્યા એક ચતુર્થાંશ અથવા તો આપણે એકનો ગુણાકાર એક ચતુર્થાંશના વ્યસ્ત એટલે કે ચાર વડે કરીએ તો આપણને જવાબ ચાર મળે છે તો અહીં આપણે શીખીએ કે જ્યારે આપણે અપૂર્ણાંક વડે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરીએ છીએ ત્યારે ખરેખર આપણે તેના વ્યસ્ત વડે તેનો ગુણાકાર કરીએ છીએ હવે આપણે નવો મુદ્દો શીખીએ હવે આપણે અપૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર પૂર્ણ સંખ્યા વડે કરવાનો છે સૌથી પહેલાં એ સમજવા માટે આપણે એક વિડીયો જોઈએ વિડીયોમાં શું જોયું કે ચોકલેટના એક તૃતીયાંશ ભાગ અને એના ફરી પાછા બે ભાગ થાય તો આપણને એક આ કેવી રીતે થયું તો આ સમજવા માટે આપણે શું કર્યું અપૂર્ણાંકનો ભાગાકાર અહીંયા પૂર્ણ સંખ્યા વડે થાય છે તો અપૂર્ણાંકનો ભાગાકાર જ્યારે પૂર્ણ સંખ્યા સાથે કરીએ ત્યારે આપણે પૂર્ણ સંખ્યાના વ્યસ્ત સાથે તેનો ગુણાકાર કરીએ છીએ એટલે કે એક તૃતીયાંશ ગુણ્યા બેના વ્યસ્ત એટલે કે એક દ્વિત્યાંશ એના વડે ગુણાકાર અને અપૂર્ણાંકોનો ગુણાકાર આપણે આગળના અંકમાં શીખ્યા છીએ તો ત્યારે શું કરીશું અંશ અંશનો ગુણાકાર અને ત્રણનો ગુણાકાર એટલે એક ગુણ્યા એક એક અને ત્રણ દુ છ તો આવી રીતે આપણને એક સષ્ટમાંંશ ભાગ મળે છે હવે આપણે શીખીએ કે જ્યારે આપણે મિશ્ર અપૂર્ણાંકનો ભાગાકાર પૂર્ણ સંખ્યા વડે કરવો હોય તો શું કરી શકાય તો આપણે અહીંયા જોઈએ કે અહીંયા આપણે જ્યારે મિશ્ર અપૂર્ણાંક આવેલો હોય ત્યારે સૌથી પહેલાં આપણે મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું અને પછી આપણે ભાગાકાર કરીશું તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ અહીંયા આપણે જોઈ શકીએ છીએ રકમ છે બે પૂર્ણાંક બે તૃતીયાંશ ભાગ્યા પાંચ તો અહીંયા આપણને મિશ્ર અપૂર્ણાંક કયો દેખાય છે

હવે આપણે જોઈશું અપૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા દ્વારા ભાગાકાર એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક દ્વિતિયાંશ ભાગ્યા ત્રણ પંચમાંશ અહીંયા આપણને બંને અપૂર્ણાંક દેખાય છે તો જ્યારે આપણે બંને અપૂર્ણાંક રકમમાં હશે તો હવે આપણે નિયમ ખબર છે કે જ્યારે પણ તમે અપૂર્ણાંકનો ભાગાકાર કરો છો તો ખરેખર એના વ્યસ્ત વડે ગુણાકાર કરો છો તો અહીંયા આપણે જોઈએ સૌથી પહેલા આપણે એક દ્વિતિયાંશને એમને રહેવા દઈશું અને ત્રણ પંચમાં વ્યસ્ત વડે તેનો ગુણાકાર કરીશું એક દ્વિત્યાંશ એનો ગુણાકાર આપણે ત્રણ પંચમાંશના વ્યસ્ત એટલે કે પાંચ તૃતીયાંશ સાથે કરીશું હવે અહીંયા આપણે અંશનો ગુણાકાર અને છેદમાં છેદનો ગુણાકાર એટલે એક ગુણ્યા પાંચ છેદમાં બે ગુણ્યા ત્રણ પાંચ એકા પાંચ અને ત્રણ દુ છ તો અહીંયા આપણે અપૂર્ણાંકોનો ભાગાકાર શીખ્યા અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે મિશ્ર અપૂર્ણાંક સાથે અને અપૂર્ણાંક સાથે કઈ રીતે ભાગાકાર કરી શકાય તે આપણે